નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર સાત વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણ મિત્રો શરૂઆત કરીએ આપણે આપણા ભાગ નંબર ત્રણની વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ મિત્રો બાળકોએ ભ્રમણ કરતી વખતે જેવાબરણ આરક્ષિત વિસ્તારની લીલોતરીની પ્રશંસા કરી તેઓ ઊંચા ઊંચા સાગના વૃક્ષો તેમજ વન્ય પ્રાણીઓને જોઈને ખુશ થઈ ગયા પહેલીએ અચાનક એક સસલું જોયું અને તેને પકડવાનો પ્રયાસ કર્યો તે તેની પાછળ દોડી તો પ્રોફેસર અહેમદે તેને અટકાવી અને સમજાવી કે પ્રાણીઓ પોતાના નિવાસસ્થાનમાં ખુશ રહે છે આપણે તેમને ક્યારેય પણ પરેશાન કરવા જોઈએ નહીં માધવજીએ પણ એમને સમજાવ્યું કે કેટલાક પ્રાણીઓ તેમજ વનસ્પતિઓ કોઈ વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળે એટલે કે બધી જગ્યાએ જોવા મળતા નથી આવા વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓને તે વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણીઓને પ્રાણી સૃષ્ટિ કહેવાય અહીંયા આપણને આપ્યું છે મિત્રો કે ભાઈ શાલ શાગ આંબો જાંબુ હંસરાજ અર્જુન વગેરે વનસ્પતિ સૃષ્ટિ છે તથા ચિંકારા નીલગાય બાર્કિક ડિયર એટલે કે ભસ્તુહરણ ચિતલ દીપડો જંગલી કૂતરો વરુ વગેરે પંચમઢીના આરક્ષિત વિસ્તારની પ્રાણી સૃષ્ટિ છે અહીંયા આપણને એમના ચિત્રો પણ આપ્યા છે મિત્રો અહીંયા દીપડો અને કેટલીક વનસ્પતિ આપણને આપી છે હવે આપણને જે પહેલું ચિત્ર આપ્યું છે મિત્રો આ એ જંગલી કૂતરો છે ત્યારબાદ બીજું ચિત્ર આપણને મિત્રો એ ચિતલનું આપવામાં આવ્યું છે ત્રીજું ચિત્ર છે એ વરુ છે મિત્રો ચોથું આપણને દીપડો આપ્યો છે પાંચમું ચિત્ર હંસરાજ નામની વનસ્પતિ છે અને આ જાંબુડાનું વૃક્ષ આપણને આપવામાં આવ્યું છે એ પંચમઢીમાં આવેલા મુખ્ય પ્રાણીઓ અને વનસ્પતિ તરીકે એ ત્યાં છે આગળ વધીએ તમારા વિસ્તારમાં પણ આવી પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિને ઓળખવાનો પ્રયત્ન કરો હવે આપ્યું છે સ્થાનિક જાતિઓ બાળકો ઝડપથી શાંતિપૂર્વક ગાઢ જંગલમાં પ્રવેશા બાળકો એક વિશાળ ખિસકોલીને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે ભાઈ આ ખિસકોલીની પૂંછડી મોટી પીછાકાર છે તેઓ તેના વિશે જાણવા ખૂબ જ ઉત્સુક છે તો માધવજીએ તેમને જણાવ્યું કે તેને વિશાળ ખિસકોલી કહે છે અને તે આ વિસ્તારની એક સ્થાનિક જાતિ છે અહીંયા મિત્રો તમે આ ચિત્રમાં આ ખિસકોલીનો ફોટો છે એ જોઈ શકો છો પંચમઢીના વિસ્તારમાં આ ખિસકોલી છે એ લાંબી પીછાદાર પૂંછડીવાળી ખિસકોલી આપણને જોવા મળે છે જેમને અંગ્રેજીમાં જાયન્ટ સ્કવિલ સ્ક્વિરલ તરીકે ઓળખવામાં આવે છે જે પંચમઢીનું એક વિશિષ્ટ પ્રાણી છે આવી ખિસકોલી આપણે અહીં જોવા મળતી નથી આગળ જોઈએ આપણા દેશમાં રાજ્યમાં અને જુદા જુદા વિસ્તારમાં પણ આવી જાતિઓની ખિસકોલીઓ છે એ અલગ અલગ ખિસકોલીઓ આપણે જોઈ શકીએ છીએ મિત્રો માધવજીએ પંચમઢી જેવાવરણ આરક્ષિત ક્ષેત્રમાં આવેલ શાલ અને જંગલી આંબાના વૃક્ષો છે મિત્રો એ જંગલી આંબાના વૃક્ષો જોવા માટે બાળકોને કીધું અહીંયા તમે જુઓ તો આ જંગલી આંબો છે જે દેશી કેરી ધરાવે છે એમનું આપણને વૃક્ષ આપવામાં આવ્યું છે આગળ વધીએ મિત્રો તો આવા ઝાડ બતાવી અને સ્થાનિક વનસ્પતિઓનું ઉદાહરણ છે એ આપ્યું બાયસન એટલે કે જંગલી બળદ ભારતની વિશાળ ખિસકોલી અને ઉડતી ખિસકોલી આ વિસ્તારના સ્થાનિક પ્રાણીઓ છે પ્રોફેસર અહેમદે જણાવ્યું કે તેમના નિવાસનો નાશ થવાથી અને વસ્તી વધારો થવાથી ત્યાં નવી જાતિઓને લાવવાથી સ્થાનિક જાતિના કુદરતી નિવાસ અને તેના અસ્તિત્વને જોખમ થઈ શકે છે એટલા માટે અહીંયા નવા પ્રાણીઓ લાવવામાં આવતા નથી પરંતુ જે પ્રાણીઓ છે તેમનું સરસ રીતે દેખભાળ કરવામાં આવે છે જાતિ એટલે શું કહેવાય તો કે જાતિ એટલે અંગ્રેજીમાં એને પીસી જ કહેવામાં આવે છે મિત્રો એ સજીવોની વસ્તીનો એવો સમૂહ છે જે એકબીજા સાથે આંતર પ્રજનન કરવા માટે સક્ષમ હોય છે આમનો અર્થ એ થયો કે એક જાતિના સભ્યો અન્ય જાતિઓ સિવાય માત્ર પોતાની જ જાતિના સભ્યો સાથે પ્રજનન ક્ષમતા ધરાવી અને તેમની સંતતિ એટલે કે નવી પેઢીનું નિર્માણ કરે છે એક જ જાતિના સભ્યો સામાન્ય લક્ષણો ધરાવતા હોય છે હવે એક પ્રવૃત્તિ આપી છે મિત્રો કે તમે જે વિસ્તારમાં વસવાટ કરતા હોય તે વિસ્તારની સ્થાનિક વનસ્પતિઓ અને પ્રાણીઓની જાણકારી મેળવી તમારી બુક અથવા તો નોંધપોતીમાં તેમની નોંધ કરો હવે વાત કરીએ મિત્રો વન્યપ્રાણી અભયારણ એટલે કે વાઇલ્ડ લાઈફ સેન્ચુરી તરત જ પહેલીએ એક બોર્ડ જોયું જેની ઉપર પંચમઢી વન્યપ્રાણી અભયારણ્ય લખેલું હતું પ્રોફેસર અહેમદે જણાવ્યું કે આરક્ષિત જંગલોની જેમ કેટલાક એવા વિસ્તાર છે જ્યાં વન્ય પ્રાણીઓ સુરક્ષિત તેમજ સંરક્ષિત રહે છે તેને વન્ય પ્રાણી અભયારણ કહેવામાં આવે છે માધવજી આગળ જણાવે છે કે અભયારણ્ય એ જગ્યા છે જ્યાં પ્રાણીઓનો શિકાર કરવો તેને પકડવા કે કેદ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે એટલે કે મનાય છે મિત્રો કેટલાક પ્રાણીઓ સંકટમાં પણ મૂકાણા છે એમાં કાળું હરણ શ્વેત પાખોવાળું હરણ શ્વેત એટલે કે સફેદ રંગની આંખવાળું હરણ હાથી સોનેરી બિલાડી ગુલાબી માથાવાળું બતક ઘડિયાળ એટલે એ મિત્રો એક મગરની પ્રજાતિ છે જે ભારતમાં જ જોવા મળે છે કાદવમાં રહેતો મગર અજગર ગેંડા વગેરે પ્રાણી છે એ ભયમાં મુકાયેલા છે એટલે કે જોખમમાં છે તેમની સંખ્યા સતત અને સતત ઘટે છે એટલા માટે તેમને અભયારણ્યો બનાવી અને સુરક્ષિત કરવામાં આવ્યા છે ભારતીય અભયારણ્યોમાં આગવા વિસ્તારો મોટા સપાટ જંગલો પહાડી જંગલો મોટી નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશ અને જાડી ઝાંખરાવાળી જમીનનો ઉપયોગ થાય છે આપણા માટે એક અફસોસની વાત છે મિત્રો કે સંરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સુરક્ષિત નથી કારણ કે તેની આસપાસના ક્ષેત્રમાં રહેવાવાળા લોકો તેનો ઉપયોગ કરી અને તેને નષ્ટ કરે છે બાળકોને તેમની પ્રાણી સંગ્રહાલયની મુલાકાત યાદ કરવામાં આવે છે તો તેઓ યાદ કરે કે પ્રાણી સંગ્રહાલય પણ એવું સ્થાન છે જ્યાં પ્રાણીઓને રક્ષણ મળે છે હવે વાત કરીએ મિત્રો રાષ્ટ્રીય ઉદ્યાનની નેશનલ પાર્ક તો કે રોડની સાઈડ પર એક બોર્ડ લગાવેલું હતું જેના પર લખ્યું હતું સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન બાળકો હવે ત્યાં જવા માટે ઉત્સુક હતા માધવજીએ તેમને જણાવ્યું કે આ વિશાળ આરક્ષિત ક્ષેત્ર છે તથા પર્યાવરણના સંપૂર્ણ નિવસન તંત્રનું સંરક્ષણ કરવા માટે પર્યાપ્ત છે એટલા માટે તેને રાષ્ટ્રીય ઉદ્યાન કહેવામાં આવે છે તે વનસ્પતિ જાત પ્રાણી જાત ભૂમિ વિસ્તાર તથા ઐતિહાસિક વસ્તુઓનું સંરક્ષણ કરે છે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે જે સૌ પ્રથમ બનાવવામાં આવ્યું હતું આ જંગલમાં ઉચ્ચ પ્રકારના શાક છે એ જોવા મળે છે મિત્રો સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ખડકોના આશ્રય એટલે કે ગુફાઓ પણ આવેલી છે તે આ જંગલોમાં મનુષ્યની ગતિવિધિઓની પ્રાગ ઐતિહાસિક સાબિતી આપે છે કે પ્રાચીન સમયમાં પણ મનુષ્યો આ ગુફાનો ઉપયોગ કરતા હશે તે આપણને આદિમાનવ જીવનના વિવિધ પાસાઓ વિશે ખ્યાલ આપે છે પથ્થરોની આ ગુફાઓમાં ચિત્રકામ પણ જોવા મળે છે પંચમઢી જૈવ આરક્ષણ વિસ્તાર છે એમાં પંચાવન ગુફાઓ તો શોધાઈ ગઈ છે હજી પણ ઘણી બધી ગુફાઓ એમાં હોઈ શકે છે આ કલાકૃતિઓમાં પ્રાણીઓ તેમજ મનુષ્ય લડતા શિકાર કરતા નૃત્યો તેમજ વાદ્યયંત્રો વગાડતા દર્શાવવામાં આવ્યા છે આજે પણ અનેક આદિવાસી જંગલમાં રહે છે અને એ જંગલની ચીજવસ્તુઓ ઉપર મોટા ભાગે નિર્ભર હોય છે બાળકો જેવા આગળ વધ્યા તો તેઓને એક બોર્ડ જોવા મળ્યું તેના પર લખેલું હતું સાતપુડા વાઘ આરક્ષિત વિસ્તાર માધવજી બાળકોને જણાવે છે કે આપણી સરકારે વાઘના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર જે ઈસવીસન ઓગણીસો ને તોતેરમાં અમલમાં મૂકો છે આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય જેને વાઘ પરિયોજના તરીકે ઓળખવામાં આવે છે આપણા ભારત દેશમાં મિત્રો વાઘ પરિયોજના ઈસવીસન ઓગણીસો તોતેરમાં શરૂ કરવામાં આવી હતી અને શરૂઆતમાં લગભગ નવ જેટલા સ્થળોએ આ વાઘ પરિયોજના શરૂ થઈ હતી ઓગણીસો તોતેરમાં જે હાલમાં વધીને બાવીસ કે ત્રેવીસ જેટલી સંખ્યા ધરાવે છે આપણા દેશમાં કુલ બાવીસ કે ત્રેવીસ જગ્યાઓએ વાઘ પરિયોજના શરૂ છે મિત્રો આપણા દેશમાં વાઘના જીવન અને વાઘની વસ્તી જાળવવા માટેના ઉદ્દેશ્ય સાથે આ વાઘ પરિયોજના શરૂ થઈ હતી આ વાઘ છે મિત્રો એ એવી જાતિઓમાંથી છે કે જે ધીરે ધીરે જંગલમાં નાશ પામે છે પરંતુ સાતપુડા આરક્ષિત ક્ષેત્રમાં વાઘોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે એટલે કે તે સંરક્ષણનું આગવું ઉદાહરણ છે કોઈક સમયે સિંહ હાથી જંગલી ભેંસ તથા સાબર પણ સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળતા હતા એવા પ્રાણીઓ કે જેની સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ જાય તેને લુપ્ત થઈ થતી જાતિ કહેવાય અથવા તો નાશ પ્રાય જાતિ તરીકે ઓળખવામાં આવે છે તમે જુઓ મિત્રો આ વાઘ છે એ આજે ઓછા થવાને કારણે આપણે એમના માટે પરિયોજનાઓ શરૂ કરી અને જે આપણું ભારતનું રાષ્ટ્રીય પ્રાણી પણ છે આગળ વધીએ આપણને જંગલી ભેંસ એટલે કે બાઇસનનું ચિત્ર આપવામાં આવ્યું છે એ પણ આપણા ભારતની અંદર ખૂબ જ ઓછી નાશપ્રાય જાતિઓમાંની એક છે ભૂઝો છે એ ભૂઝોએ ડાયનોસોરના વિષયમાં યાદ દેવડાવ્યું કે જે લાખો વર્ષો પૂર્વે લુપ્ત થઈ ગયા કેટલાક સજીવોના કુદરતી નિવાસસ્થાનમાં ખલેલ પહોંચે તો તેના અસ્તિત્વ સામે ખતરો ઊભો થાય છે એમની સંખ્યા સતત ઘટી જાય છે મિત્રો માધવજીએ પહેલીને જણાવ્યું કે નાના પ્રાણીઓને મોટા પ્રાણીઓ કરતાં લુપ્ત થવાનો ભય ઘણો વધારે હોય છે ક્યારેક આપણે સાપ દેડકા ગરોડી ચામાચીડિયા અને ઘોડને નિર્દયતાથી મારી નાખીએ છીએ મિત્રો અને નિવસન તંત્રમાં તેમના મહત્વ વિશે વિચારતા નથી તેઓને મારીને આપણે આપણી જાતને જ નુકસાન પહોંચાડીએ છીએ ભલે સાપ ગરોડી અને દેડકા કદમાં નાના હોય પરંતુ નિવસન તંત્રમાં તેઓના યોગદાનને નજર અંદાજ કરી શકાય નહીં કારણ કે દરેક પ્રાણીઓ છે ને મિત્રો એ આહાર જાળ રચે છે જેનો અભ્યાસ આપણે ધોરણ સાતમાં કરી ગયા ભૂચર આહાર કડી અને જળચર આહાર કડી વિશે કે જો આ દુનિયામાં સાપનો હોય તો મિત્રો નકરા ઉંદર વધી જાય અને ઉંદર વધી જાય તો એમની સંખ્યામાં વધારો થવાથી આપણા ખેતરમાં કોઈ પાક થવા દે નહીં આપણા કપડાં પણ કોતરીને ઘરમાંથી જતા રહે આમ ઉંદરની સંખ્યાને નિયંત્રિત કરવાનું કામ સાપ કરે છે મિત્રો આવી જ રીતે દરેક પ્રાણીઓ છે એમનું પર્યાવરણમાં સ્થાન છે વિશેષ એટલે એમને આપણે નદર નજરઅંદાજ કરી અને તેમનો શિકાર કરવો જોઈએ નહીં કોઈ પણ વિસ્તારની બધી જ વસ્તીઓ પ્રાણીઓ તેમજ સૂક્ષ્મજીવ અને અજૈવિક ઘટકો જેવા કે વાતાવરણ ભૂમિ ભૂમિના નદીના મુખ ત્રિકોણ પ્રદેશ વગેરે નિવસન તંત્રનું નિર્માણ કરે છે હવે જોઈએ મિત્રો રેડ ડેટા બુક પ્રોફેસર અહેમદ બાળકોને રેડ ડેટા બુક વિશે સમજાવે છે તે જણાવે છે કે રેડ ડેટા બુક એ એવું પુસ્તક છે જેમાં બધી નાશપ્રાય જાતિઓનો રેકોર્ડ રાખવામાં આવે છે વનસ્પતિઓ પ્રાણીઓ અને અન્ય જાતિઓ માટે અલગ અલગ રેડ ડેટા બુક હોય છે તમે રેડ ડેટા બુક વિશે વધારે જાણકારી માટે ડબલ્યુ 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 ડોટ ડબલ્યુ આઈ એલ એટલે કે વિલ ડોટ ગોવ ડોટ ઇન અથવા ઇનવાઇસ પ્રાઇમેટ્સ પેજ એકસો બે એચ ટીએમ ન્યૂ એટલે કે એન ઇડબલ્યુ એન ઇડબલ્યુ ડીસી પ્લાન્ટ્સ ડોટ એચટીએમ દ્વારા પણ પ્રાપ્ત કરી શકો છો સ્થળાંતર એટલે કે માર્જેશન માઇગ્રેશન જેને કહેવામાં આવે આ માઇગ્રેશન છે મિત્રો એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એટલે એમને સ્થળાંતર અથવા તો માઇગ્રેશન કહેવામાં આવે છે માધવજીના માર્ગદર્શન હેઠળ ભ્રમણ કરતું જૂથ ગાઢ જંગલમાં પ્રવેશું તેઓ તવા સરોવર નજીક થોડા સમય છે થોડા સમય માટે આરામ કરવા માટે બેઠા પહેલીએ નદીની નજીક કેટલાક પક્ષીઓ જોયા માધવજી જણાવે છે કે તે સ્થળાંતર કરનારા પક્ષીઓ છે એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ એ માઇગ્રેશન કરે છે તે પક્ષી દુનિયાના અન્ય વિસ્તારમાંથી ઉડીને આવે છે વાતાવરણીય બદલાવના કારણે સ્થળાંતર કરનારા પક્ષીઓ પ્રત્યેક વર્ષે દૂર દૂરના વિસ્તારોમાંથી એક ચોક્કસ સમયે ઉડીને આવે છે તે અહીં ઈંડા મૂકવા માટે આવે છે કારણ કે અતિશય ઠંડી હોવાને લીધે તેમના મૂળ નિવાસસ્થાન તે સમયે રહેવા માટે યોગ્ય હોતા નથી એવા પક્ષીઓ જે ઉડીને દૂરના અંતરની લાંબી યાત્રા કરે છે તેને સ્થળાંતર પક્ષીઓ કહેવામાં આવે છે અથવા તો પ્રવાસી અથવા તો યાયાવર પક્ષી તરીકે ઓળખવામાં આવે છે હવે વાત કરીએ મિત્રો કાગળનું રિસાઈકલિંગ પ્રોફેસર અહેમદે બાળકોનું ધ્યાન વન નાબૂદીના એક અન્ય કારણ તરફ દોર્યું તે તેઓને જણાવે છે કે એક ટન કાગળ પ્રાપ્ત કરવા માટે સત્તર વૃક્ષોને કાપવામાં આવે છે જો ખાસ યાદ રાખજો મિત્રો કે એક ટન કાગળ બનાવવા સત્તર વૃક્ષોનું લાકડું જોઈએ આથી આપણે કાગળની બચત કરવી જોઈએ જો મિત્રો તમે એક ટન કાગળ બચાવશો તો તમે સત્તર વૃક્ષોને બચાવશો અને જો આ સત્તર વૃક્ષો હોય તો કેટલો ઓક્સિજન આપે તમે વિચારો આમ પ્રોફેસર અહેમદ એ પણ જણાવે છે કે પાંચથી સાત વખત કાગળને રિસાયકલ કરી શકાય છે એટલે કે ફરીથી તેમનો ઉપયોગ કરી શકાય છે જો કોઈ વિદ્યાર્થી એક દિવસમાં માત્ર એક જ કાગળની બચત કરે તો આપણે એક વર્ષમાં અનેક વૃક્ષને બચાવી શકીએ આપણે કાગળનો હંમેશા બચાવ કરવો જોઈએ અને તેનો પુનઃ ઉપયોગ કરવો જોઈએ ભલે આપણે એમનો ઉપયોગ ન કરી શકીએ તો એ કાગળને પસ્તીમાં આપજો તો પણ એ રિસાયકલ થઈ શકશે તેની મદદથી આપણે વૃક્ષોને જ બચાવીશું એવું નથી પરંતુ કાગળના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા પાણી તેમજ ઉર્જાને પણ બચાવીએ બચાવીશું સાથે સાથે કાગળ ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા હાનિકારક રસાયણો પણ ઘટશે વાત કરીએ પુનઃવનીકરણની મિત્રો પ્રોફેસર અહેમદનો સુઝાવ છે કે વનનાબૂદીનો જવાબ પુનઃવનીકરણ છે પુનઃવનીકરણ એટલે ફરીથી વૃક્ષો વાવવા ફરીથી જંગલો બનાવવા એવો થાય પુનઃવનીકરણનો ઉદ્દેશ્ય કાપવામાં આવેલા વૃક્ષોની ઘટ પૂરી કરવા અને નવી નવા વૃક્ષોની રોપણી કરવાનો છે રોપવામાં આવેલ વૃક્ષ સામાન્યત એ જ જાતિના હોય જે તે જંગલમાં જોવા મળે છે આપણે ઓછામાં ઓછા એટલા તો વૃક્ષો ઉછેરવા જોઈએ જેટલા આપણે કાપીએ છીએ કુદરતી રીતે પણ પુનઃ વનીકરણ થઈ શકે છે જો આપણે તે વિસ્તારને ખલેલ પહોંચાડ્યા વગર રહેવા દઈએ તો તે સ્વયં પુનઃ પ્રસ્થાપિત થઈ જાય છે કુદરતી વનીકરણમાં માનવીની કોઈ ભૂમિકા નથી મિત્રો આપણે કયા જંગલોને અત્યાર સુધી ઘણું નુકસાન કરી ચૂક્યા છીએ એ જુઓ કે આપણે મોટા ભાગે ઘણા બધા જંગલોને નુકસાન કર્યું છે ભલે આપણે ન હોય તો આપણા જેવા બીજા માનવી હોય જો આપણે આપણી આવનારી પેઢી છે મિત્રો એના માટે હરિયાળી સંપત્તિ બનાવી રાખવી જોઈએ તો વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ એ જ માત્ર આપણો એક વિકલ્પ છે બને ત્યાં સુધી આપણે યોગદાન દઈએ આપણે પણ આપણા આંગણામાં મહોલ્લામાં વાડામાં કે કોઈ બીજી પડતર જગ્યાએ વૃક્ષારોપણ કરવું જોઈએ પ્રોફેસર અહેમદે તેઓને બતાવ્યું કે ભારતમાં વન સંરક્ષણ અધિનિયમ છે આ અધિનિયમનો હેતુ પ્રાકૃતિક વનોની જાળવણી અને સંરક્ષણ કરવાનો છે સાથે સાથે એવો ઉપાય પણ કરવાનો છે જેનાથી જંગલોમાં અને તેની નજીક રહેવાવાળા લોકોની આધારભૂત જરૂરિયાતોની પૂર્તતા થઈ શકે થોડોક સમય આ લોકોએ આરામ કર્યા પછી માધવજીએ બાળકોને પાછા ફરવાનું કહ્યું કારણ કે સૂર્યાસ્ત પછી જંગલમાં રોકાવવું યોગ્ય નથી પાછા આવ્યા પછી પ્રોફેસર અહેમદ તેમજ બાળકોએ ઉલ્લાસપૂર્વકના અનુભવ બદલ માધવજીનો ખૂબ ખૂબ આભાર માન્યો અને બાળકોને આ પાઠમાંથી ઘણું બધું શીખવા મળ્યું મિત્રો આપણે પણ આવા જંગલોની ઉપયોગિતા વિશે જાણીએ જંગલોમાં પ્રાણીઓના મહત્ત્વ અને વનસ્પતિઓના મહત્ત્વ વિશે જાણીએ સાથે સાથે બને તો આપણા બને તેટલા આપણે પણ વૃક્ષો ઉછેરીએ જેથી કરીને પર્યાવરણની જાળવણી કરવામાં આપણે પણ થોડુંક યોગદાન આપીએ અને આગળ સાથે સાથે કાગળનો પણ બચાવ કરીએ આ પાઠમાંથી આમ જોઈએ તો તમે પણ ઘણું બધું શીખી શક્યા છો અહીંયા આપણે આપણું ચેપ્ટર નંબર સાત પૂર્ણ કરીએ આભાર